ભુજ તાલુકામાં ચાલુ વર્ષે બે માસમાં રૂપિયા 2,19,00,000 રૂપિયાની વેરા વસૂલાતની રકમ આવેલ હતી તેવું તાલુકા વિકાસ અધિકારી ભુજ શ્રી રાઠોડે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવેલ હતું કે ગત વર્ષે 2,68,00,000ની વેરા વસૂલાત કરવામાં આવેલ હતી. અમુક કંપનીઓના બાકી વેરા ભરાતા વેરા વસૂલાત ચાલુ વર્ષે 2 માસમાં જ 2,19,00,000 થયેલ છે. તલાટીઓને પણ બાકી વેરાની વસૂલાત અંગે જણાવવામાં આવેલ હોવાનું શ્રી રાઠોડે જણાવેલ હતું. આ અંગે શ્રી રાઠોડે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. ગત વર્ષે જમીન મહેસૂલ અને શિક્ષણ ઉપકરની ને બધી વસૂલાત કુલ આખા વર્ષમાં 2,68,00,000 થઈ હતી અને 6.73% ટકાવારી હતી. જેની સામે ચાલુ વર્ષે જુલાઈ મહિનાથી વર્ષ પૂરું થયું અને સપ્ટેમ્બરથી ચાલુ થયું, 2 માસમાં 2,19,00,000ની વસૂલાત થયેલ છે અને 5.39% વસૂલાત 2 મહિનામાં જ થઈ ગઈ છે. એટલે ગત વર્ષે જે આપણે અહીંયાથી ઝુંબેશ ઉપાડેલી હતી અને એના અનુસંધાને આ છેલ્લા 2 મહિનામાં જ કંપનીઓની વસૂલાત આવી છે એમ, જમીન મહેસૂલની. એના કારણે આ થોડી ઝડપ આવી છે. એમાં આર્ચિયન સત્ય પછી એગ્રોસેલ એવાની બધી વસૂલાત આવેલી છે અને બીકેટીની હાઈકોર્ટમાં મેટર ચાલે છે એના કારણે એમની વસૂલાત થઈ શકી નથી. એમ આ વર્ષ હમણાં જ શરૂઆત થયું એટલે તબક્કાવાર તલાટીને સૂચના આપવામાં આવેલી છે. 6 મહિનામાં જેની કામગીરી નબળી હશે અને પછી એની સામે નોટિસને અંતે ને કેવી વસૂલાત છે એના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. વસૂલાતનો તો અંદાજ અમે 70% જેવું જવાનો અંદાજ રાખેલ છે. આમાં ખાસ કરીને બિનખેતીના સાર્વજનિક પ્લોટ અને રસ્તાની એમાઉન્ટ ઘણી બાકી રહે છે એના કારણે થોડી વસૂલાતની ટકાવારી સફળ નથી થતી.